નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ટંડેલ સોનલ, અશ્વમેઘ વિદ્યાલય, પારડી. આજે આપણે ધોરણ 5-100ની આસપાસમાં અભ્યાસ કરીશું. તો મિત્રો, આપણો પાઠ છે 1, આ કોણ કરશે. એમાં આજે આપણે અવલોકન દ્વારા ઘણા પ્રશ્નોના જવાબ આપીશું. તો મિત્રો, તમને અહીં ઘણા ચિત્રો દેખાઈ રહ્યા છે. તમે આ ચિત્ર તમારી બુકમાં પણ જોઈ શકો છો. તો મિત્રો, જોઈએ પહેલું ચિત્ર શેનું દેખાય છે. અહીં જે પહેલું ચિત્ર આપવામાં આવ્યું છે એ તમને શેનું દેખાય છે? તો પહેલું ચિત્ર છે માણસ દ્વારા કુહાડી વડે ઝાડને કાપવું. માણસ દેખાઈ રહ્યો છે, એ ઝાડને કુહાડી વડે કાપી રહ્યો છે. એક માણસ દેખાય છે, હાથમાં કુહાડી છે અને ઝાડને કાપી રહ્યો છે. એટલે એક માણસ કુહાડી વડે ઝાડને કાપી રહ્યો છે. બીજામાં જોઈએ, બીજા ચિત્રમાં તો શું દેખાય છે? વાહનોમાંથી ધુમાડાઓ નીકળે છે અને શ્વાસમાં ધુમાડો આવે છે. વાહનોમાંથી ધુમાડો નીકળે છે અને શ્વાસમાં આ ધુમાડો જાય છે. ત્યારબાદ જોઈએ ચિત્ર 3. ત્રીજા ચિત્રમાં શું દેખાય છે? તો બાળક દ્વારા ફોડવામાં આવતા ફટાકડા. એક બાળક છે, શું કરી રહ્યો છે? તો એ ફટાકડો ફોડી રહ્યો છે. આગળ જોઈએ ચોથું ચિત્ર. તો છોકરી દેખાય છે, એ કાનમાં હેડફોન લગાવી સંગીત સાંભળે છે. છોકરી એ કાનમાં હેડફોન લગાવી સંગીત સાંભળે છે. ત્યારબાદ આગળનું ચિત્ર, તળાવ દેખાઈ રહ્યું છે અને એમાં એક માણસ પ્રાણીને નવડાવી રહ્યો છે. તળાવમાં માણસ પ્રાણીને નવડાવી રહ્યો છે. આગળ શું દેખાય છે મિત્રો અહીંયા? તો છોકરા દ્વારા મોટા અવાજથી સંગીત વગાડવું. એક છોકરો છે, એ મોટા અવાજથી સંગીત વગાડી રહ્યો છે. આગળ, તો છોકરો એ ડસ્ટબિનમાં કચરો નાખી રહ્યો છે. છોકરો એ કચરા પેટીમાં કચરો નાખી રહ્યો છે. એની આગળ અહીં આપણને કચરો દેખાય છે. આ કચરો જાહેર રસ્તામાં નાખવામાં આવેલ છે. કચરો એ જાહેર રસ્તામાં નાખવામાં આવેલ છે. આગળ હેન્ડપંપ દેખાઈ રહી છે મિત્રો. તો હેન્ડપંપની આજુબાજુ પાણી ભરાય રહ્યું છે. હેન્ડપંપ છે, એની આજુબાજુ શું છે? પાણી દેખાય છે. તો મિત્રો, હવે આપણે આ ઘણા બધા ચિત્રો પરથી એના પ્રશ્નના જવાબ આપીશું. તો મિત્રો, અહીં એક પ્રશ્ન આપવામાં આવ્યો છે કે પાના નંબર 9 પરના ચિત્રમાં કઈ કઈ બાબતો પર્યાવરણ માટે લાભદાયક છે? તો મિત્રો, હવે આપણે જોઈએ કે અહીં કયા કયા ચિત્રો એ લાભદાયક માટે જોવા મળે છે એ જોઈએ. તો સૌ પ્રથમ છે કે માણસ એ કુહાડી વડે ઝાડને કાપી રહ્યો છે. તો આ લાભદાયક છે પર્યાવરણ માટે? તો કે ના, આ પર્યાવરણ માટે લાભદાયક નથી. આગળ, વાહનોમાંથી ધુમાડો નીકળી રહ્યો છે અને એ શ્વાસમાં આવે છે, માટે આ પણ લાભદાયક નથી. આગળ જોઈએ તો બાળક દ્વારા ફટાકડા ફોડવામાં આવે છે, તો આ પણ પર્યાવરણ માટે લાભદાયક નથી. એની આગળ જોઈએ તો છોકરી કાનમાં હેડફોન લગાવી સંગીત સાંભળે છે. તો કાનમાં હેડફોન લગાવી સંગીત સાંભળે છે, માટે પર્યાવરણને નુકસાન કરતું નથી. અવાજનું પ્રદૂષણ એ પર્યાવરણમાં થતું નથી, માટે છોકરી એ કાનમાં હેડફોન લગાવીને સંગીત સાંભળી રહી છે, જે પર્યાવરણ માટે સારી બાબત ગણવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો એક માણસ એ પ્રાણીને નવડાવી રહ્યો છે, આ પણ પર્યાવરણ માટે સારી વાત ગણાતી નથી. બાળક એ મોટા અવાજે સંગીત સાંભળે, એ પણ સારી બાબત પર્યાવરણ માટે ગણાતી નથી. આગળ જોઈએ તો છોકરો કચરા પેટીમાં કચરો નાખે છે, જે સારી બાબત છે. જાહેર રસ્તા પર કચરો નાખવામાં આવ્યો છે, જે સારી બાબત નથી. હેન્ડપંપની આજુબાજુ પાણી ભરાઈ રહે છે, જે પણ સારી બાબત નથી. માટે
અહીં ચિત્રમાં બે બાબતો પર્યાવરણ માટે સારી છે. એક કે છોકરી કાનમાં હેડફોન લગાવીને સંગીત સાંભળે છે, અને બીજી કે છોકરો એ કચરા પેટીમાં કચરો નાખે છે. આગળ પાના નંબર 9 પરના ચિત્રમાં કઈ બાબત પર્યાવરણને નુકસાન કરે છે? તો મિત્રો, પર્યાવરણને નુકસાન કરતી બાબતો જોઈએ તો જે સારી બાબતો છે એ બે બાબતો સિવાયની તમામ બાબતો એ પર્યાવરણને નુકસાન કરે છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે માણસ દ્વારા કુહાડી વડે ઝાડને કાપવું જે પર્યાવરણ માટે નુકસાનકારક છે. બીજું, વાહનમાંથી નીકળતો ધુમાડો શ્વાસમાં જવો જે પણ નુકસાનકારક છે. આગળ ત્રીજું, બાળક દ્વારા ફોડવામાં આવતા ફટાકડા એ પણ પર્યાવરણ માટે નુકસાનકારક છે. તળાવમાં માણસ દ્વારા પાલતુ પ્રાણીને નવડાવવું જે નુકસાનકારક બાબત ગણવામાં આવે છે. આગળ, છોકરા દ્વારા મોટા અવાજથી સંગીત વગાડવું. ત્યારબાદ, જાહેર રસ્તા પર કચરો નાખવો અને હેન્ડપંપની આજુબાજુ પાણી ભરાય રહેવું જે બધી જ પર્યાવરણ માટે નુકસાનકારક બાબત ગણવામાં આવે છે. મિત્રો, આગળ આમાંથી તમે શું શું કરો છો, શા માટે તેની નોંધ લખો. મિત્રો, આ તમારે જાતે લખવાનું રહેશે, પરંતુ આપણે જોઈએ તો તમે શું કરો છો તો આપણે શું કરી શકીએ, તો કચરો કચરાપેટીમાં નાખી શકીએ છીએ. ઝાડ ઉછેરી શકીએ છીએ, શું શું કરી શકીએ છીએ, કચરો એ કચરાપેટીમાં નાખી શકીએ છીએ, ઝાડ ઉછેરી શકીએ છીએ. શું નથી કરી શકતા, તો આપણે કચરો રસ્તા પર નાખતા નથી, આપણે કચરો રસ્તા પર નાખવો જોઈએ નહીં, અને ઝાડને કાપવું જોઈએ નહીં. આ રીતે અહીં લખવાનું રહેશે. અને શા માટે એ પણ લખીએ, તો કચરો રસ્તા પર નાખવાથી ગંદકી થાય છે. કચરો રસ્તા પર નાખવાથી શું થાય છે, તો ગંદકી થાય છે. આગળ, ઝાડ કાપવાથી પર્યાવરણને નુકસાન પહોંચે છે. ઝાડ કાપવાથી શું થાય છે, તો પર્યાવરણને નુકસાન પહોંચે છે. મિત્રો, આગળ, પર્યાવરણના જતન માટે અન્ય કઈ ફરજોનું પાલન કરવું જોઈએ? તો પર્યાવરણના જતન માટે અન્ય કઈ ફરજોનું પાલન કરવું જોઈએ? તો નીચેની બાબતોનું પાલન કરવું જોઈએ. તો જોઈએ, આપણે ગમે ત્યાં થૂકવું ન જોઈએ, ગંદા પાણીને ખુલ્લામાં નાખવું ન જોઈએ, શૌચક્રિયા માટે ખુલ્લામાં બેસવું ન જોઈએ, વધુ ધુમાડાવાળા અને અવાજવાળા ફટાકડા ફોડવા ન જોઈએ, વૃક્ષો કાપવા ન જોઈએ, રેડિયો અથવા ટેપ રેકોર્ડર જોરથી વગાડવું જોઈએ નહીં. આવી બધી બાબતોનું પાલન કરવું જોઈએ જે આપણી ફરજ ગણવામાં આવે છે. તો મિત્ર, તમે અન્ય બીજી ફરજો પણ અહીં લખી શકો છો. તો મિત્રો, તમારે અહીં જે પ્રશ્નો આપ્યા છે એના જવાબ તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખવાના રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.